નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ ત્રણ ગણિત વિષયની ઓગસ્ટ બે હજાર એકવીસની કુલ પચીસ ગુણની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ડિટેલમાં જોવાના છીએ માટે વિડીયો પૂરો જોજો વિડીયોને લાઇક કરજો તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે લાઇકન ઉપર ક્લિક કરજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો પ્રશ્ન નંબર એક છે આપેલ આકૃતિ ક્યાંથી દેખાય છે તે જોઈ સાચો વિકલ્પ શોધો you <laughs> પહેલાં ક્વેશ્ચનમાં દોસ્તો એક તમને કારનું ચિત્ર આપેલું છે તો ક્યાંથી દેખાય છે જવાબ આવશે ઓપ્શન બ એટલે કે પાછળથી દેખાય છે ઓકે કારનું જે ચિત્ર તમને અહીંયા આપેલું છે એ પાછળથી દેખાય છે બીજું દોસ્તો કે આ જે પેપર સોલ્યુશનની પીડીએફ છે એને ડાઉનલોડ કરવા માટેની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફને સૌથી પહેલાં ડાઉનલોડ કરી શકો છો અથવા તો દોસ્તો તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટને સર્ચ કરીને પણ તમે પેપર ડાઉનલોડ કરી શકો છો આગળ વધીએ પ્રશ્ન નંબર બે એમાં તમને જે ચિત્ર આપેલું છે એમાં જવાબ આવશે ઓપ્શન અ એટલે કે સામેથી દેખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એમાં દોસ્તો એક વાંદરાનું ચિત્ર આપેલું છે જવાબ આવશે ઓપ્શન અ એટલે કે સામેથી દેખાય છે પ્રશ્ન નંબર ચાર છે તો એમાં દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડ એટલે કે ઉપરથી ચિત્ર દેખાય છે ઓકે ઉપરથી દેખાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ એમાં તમને એક દોડતા ઘોડાનું ચિત્ર આપેલું છે કે કઈ બાજુથી ચિત્ર દેખાય છે તો તમારો જવાબ આવશે ઓપ્શન ક એટલે કે બાજુથી ઓકે અહીંયા જે ઘોડાનું ચિત્ર છે એ બાજુથી છે બાજુથી તમને દેખાય છે ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે નીચે આપેલ બિંદુઓની ગોઠવણીમાં નીચેના અંગ્રેજી મૂળાક્ષરોના ડબલ લાઇનમાં ચિત્રો દોરો તમને મૂળાક્ષરોના નામ આપેલા છે ઇ એન એચ ટી ઝેડ ઓકે જેમાં દોસ્તો એફ છે એ ઉદાહરણ માટે તમને દોરીને આપેલું છે બાકીના જે છે ઇ એન એચ ટી ઝેડ એ તમારે દોરવાના છે તો અહીંયા દોસ્તો એન એચ ટી અને ઝેડ દોરેલા છે એ પણ તમે આવી રીતે દોરી શકો છો અહીંયા સિમ્પલી તમારે ડબલ લાઈનમાં જે અહીંયા તમને ડોટ આપેલા છે બિંદુ આપેલા છે અને જોડીને તમારે જે મૂળાક્ષર છે અંગ્રેજી મૂળાક્ષર એ તમારે દોરવાનો છે અને હા દોસ્તો કોઈ પ્રશ્નમાં મુશ્કેલી હોય પ્રશ્ન સોલ્વ ન થતો હોય તો એ પ્રશ્નનો ફોટો પાડી પ્રશ્નને ક્રોપ કરશો એટલે માત્ર પાંચ સેકન્ડમાં પ્રશ્નનો વિડીયો સોલ્યુશન મળી જશે પ્રશ્ન હોમવર્કનો હોય સીબીએસસી બોર્ડનો હોય કે પછી યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કે બીજા કોઈ બોર્ડનો હોય પ્રશ્ન આઈઆઈટી જેડબલ ડબલ નીટ કે ધોરણ છથી બારનો હોય પ્રશ્ન ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કે બાયોલોજીનો હોય સોલ્યુશન ડાઉટનટ પરથી મેળવી શકો છો ડાઉટનટ પર કોટાની બેસ્ટ ફેકલ્ટી જીબી સર એન સર આ કાંક્ષા મેમ પ્રિન્સર પાસેથી તમે સ્ટડી કરી શકો છો ત્રણ કરોડ થી વધારે સ્ટુડન્ટ ડાઉટનટ ઉપર ભણી રહ્યા છે તો તમે આજે ડાઉનલોડ કરો ડાઉટ ડાઉટનટ એપ ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ સંખ્યાઓની પેટર્નની ખાલી જગ્યા પૂરો તો પેલો પ્રશ્ન છે ચારસો એકાવન ચારસો એકસઠ ચારસો એક્યાસી પેટર્ન કઈ રીતે ચારસો એકાવનમાં એટલે એકસઠ થશે ચારસો એકસઠ પ્લસ દસ એટલે ચારસો એકોતેર ચારસો એકોતેર પ્લસ દસ એટલે ચારસો એક્યાસી તો હવે પછી આવશે ચારસો એક્યાસી પછી દસ ઉમેરશો એટલે ચારસો એકાણું એમાં દસ ઉમેરો તો પાંચસો એક તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર બે છસો ચાલીસ છસો ત્રીસ છસો વીસ છસો દસ તો હવે પછી શું આવશે તો પેટર્ન કઈ રીતે છે માઇનસ દસ થાય છે એટલે કે દસ બાદ થાય છે ચા છસો ચાલીસમાંથી દસ બાદ કરો તો ત્રીસ પછી વીસ પછી દસ તો હવે શું આવશે છસો આવશે છસોમાંથી દસ બાદ કરશો તો પાંચસો નેવું આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ એકસો છ એકસો બાર એકસો અઢાર તો અહીંયા પેટર્ન શું છે છ ઉમેરાય છે જેમ કે છસો છ સોરી એકસો છમાં છ ઉમેરો તો એકસો બાર એકસો બારમાં છ ઉમેરો તો એકસો અઢાર એકસો અઢારમાં છ ઉમેરો એકસો ચોવીસ એકસો ચોવીસમાં છ ઉમેરો તો એકસો ત્રીસ અને હવે પછી છ ઉમેરશો તો એકસો છત્રીસ જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર આઠસો ઓગણ આઠસો ઓગણ આઠસો અને આઠસો નવ્વાણું તો હવે પછી શું આવશે તો સિમ્પલી અહીંયા પણ દસ દસનો વધારો થાય છે તો જવાબ આવશે નવસો નવ અને નવસો ઓગણીસ ત્યાર પછી પા પાંચમો પ્રશ્ન છે ત્રણસો તોતેર ત્રણસો સિત્તેર ત્રણસો સડસઠ અને ત્રણસો ચોસઠ તો હવે પછી શું આવશે તો અહીંયા પેટર્ન છે માઇનસ દસ સોરી માઇનસ ત્રણની એટલે કે ત્રણ ત્રણ બાદ થાય છે ઓકે તો ત્રણસો માંથી ત્રણ બાદ કરો તો ત્રણસો એકસઠ માંથી ત્રણ બાદ કરો એટલે ત્રણસો તો આ તમારો જવાબ આવશે પ્રશ્ન નંબર ચાર ખેલાડી અને તેમણે કરેલ રનના કોઠાના આધારે પ્રશ્નોના જવાબ આપો તો દોસ્તો એક તમને ખેલાડી અને એમણે ત્રણ મેચમાં કેટલા કેટલા રન કરેલા છે એનો એક કોષ્ટક આપેલું છે નીચે એના પ્રશ્નો પણ આપેલા છે એના તમારે જવાબ આ કોષ્ટક જોઈને શોધીને લખવાના છે તો પેલો પ્રશ્ન છે કયા ખેલાડીએ કઈ મેચમાં એકસો રન કર્યા તો દોસ્તો આ કોષ્ટકમાં તમે જોશો તો રાહુલ જે છે રાહુલ નામનો પ્લેયર એમણે પહેલી મેચમાં કરેલા છે તો તમારો જવાબ આવશે રાહુલેન રોહિત પહેલી મેચમાં કર્યા ઓકે એકસો ને બાસઠ રન છે આગળ પ્રશ્ન નંબર ત્રણ સૌથી ઓછા રન કયા ખેલાડીએ કઈ મેચમાં કર્યા તો જવાબ આવશે રાહુલે બીજી મેચમાં કેટલા રન છે તો સો રન છે ઓકે તો સૌથી ઓછા રન રાહુલે બીજી મેચમાં કર્યા પ્રશ્ન નંબર ચાર કોહલીના સૌથી વધુ અને સૌથી ઓછા રન વચ્ચે તફાવત કેટલો છે તો કોહલીને ત્રણ મેચ તમે જોશો તેમાં સૌથી વધુ રન છે એકસો અને સૌથી ઓછા રન છે એકસો અઢાર તો એકસો બાસઠ અને એકસો અઢાર વચ્ચે તફાવત કેટલો છે તો ચુમ્માલીસ એકસો બાસઠ માઇનસ એકસો અઢાર એટલે ચુમ્માલીસ તમારો જવાબ આવશે દોસ્તો આ વિડીયો માત્ર ચકાસણી માટે છે કે તમે જે પેપરના જવાબો લખ્યા છે એ સાચા છે કે ખોટા છે તમે સ્વમૂલ્યાંકન કરી શકો એટલા માટે છે માટે પેપર તમારે જાતે પોતાની રીતે પોતાની મહેનતથી લખવાનું છે ત્યાર પછી તમારે ચેક કરવા માટે રેફરન્સ માટે તમારે આ વિડીયોનો ઉપયોગ કરવાનો છે પ્રશ્ન નંબર પાંચ વિભાગ સાચી રીતે વિભાગ બ સાથે જોડો પાંચસો નેવ્યાશી તો આન્સર આવશે ફાઈવ એટ નાઈન છેલ્લેથી બીજું છે ત્યાર પછી પાંચસો સિત્તેર વત્તા નવ તો એની સામે જ લખેલું છે ફાઈવ સેવન નાઇન એ તમારો જવાબ આવશે ત્યાર પછી આઠસો ઓગણસાઠ તો એમાં આન્સર આવશે છેલ્લું જે ઓપ્શન છે એટ નાઇન ત્યાર પછી આઠસો વત્તા સાહીઠ વત્તા નવ તો આન્સર આવશે પહેલેથી ત્રીજું છે એટ સિક્સ નાઇન અને પાંચસો ઓગણત્રીસ તો આન્સર આવશે પહેલું જે ઓપ્શન આપેલું છે તો દોસ્તો જો તમે આવી રીતે જવાબ લખ્યા હશે તો તમને પચીસ માંથી પચીસ માર્ક મળી શકે છે તેમ છતાં કોઈ ક્વેરી હોય કોઈ પ્રશ્ન ન સમજાતો હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો અધરવાઇઝ આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જયહિંદ વંદે માતરમ